સુરત શહેરમાં આજકાલ બાંધકામ સાઇટ ઉપર જઈને બિલ્ડરને દબડાવી પૈસા પડાવવાનો ધંધો પૂરજોશમાં ચાલી રહ્યો છે અને કેટલાક ગેરકાયદે બાંધકામો કરતા બિલ્ડરો પૈસા આપતા હોવાથી હવે તમામ બાંધકામોમાં પૈસા પડાવવાનો રીતસરનો ખેલ ચાલુ થયો છે. ત્યારે સુરતમાં કોર્પોરેટરના પિતા અને ભાઈએ એક બિલ્ડરને તેના બાંધકામ સાઇટ ઉપર કોઈ હેરાનગતિ નહીં થાય તે માટે રૂપિયા પડાવવાનો મામલો સામે આવ્યો છે અને તેમાં બંને ઇસમો એસીબીના છટકામાં આબાદ સપડાઈ જતા લાગતા વળગતા તત્વોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે. વિગતો મુજબ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11ના કોર્પોરેટરના પિતા અને ભાઈએ ફરિયાદીના મિત્રની સાઇટ પર ચાલી રહેલા બાંધકામને કોઈ હેરાનગતિ વગર કરવા દેવા માટે પૈસાની માંગણી કરી હતી અને રૂપિયા 75,000 ચૂકવવા નક્કી થયું હતું, જે મુજબ રૂપિયા 20,000 લઈ લીધા હતા અને બાકીના 55,000 પછી આપવા વાયદો કરાયો હતો અને વાયદા મુજબ સમય નિર્ધારિત થતા ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ કરતા પીઆઈ બીકે વનાર, સુપરવિઝન અધિકારી એનપી ગોહિલ સહિતના સ્ટાફે સૈયદપુરા વાવ શેરી પાસે જાહેર રોડ ઉપર છટકું ગોઠવી મોહન જેઠાભાઈ સુમરા અને પ્રિન્સ ઉર્ફે વિકી મોહનભાઈ સુમરાને રૂપિયા 55,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં બાંધકામ મુદ્દે તોડપાણીની ફરિયાદો વધતી જઈ રહી છે ત્યારે આવા અનેક મામલા તપાસ દરમિયાન બહાર આવે તેમ છે. આ ઘટનાને પગલે સંબંધિતોમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, satyade.com, સુરત. સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશન ગુનારીશન નંબર 11/2018ના ફરિયાદીના મિત્રને સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11માં બે જગ્યાએ બાંધકામની સાઇટ ચાલુ છે હાલમાં. એ બાંધકામની સાઇટ અનુસંધાને એમને હેરાનગતિ નહીં કરવા માટે વોર્ડ નંબર 11ના કોર્પોરેટર નેન્સીબેન સુમરાના પિતા અને એમના ભાઈ બંને ફરિયાદી પાસેથી અને એમના મિત્ર પાસેથી ગેરકાયદેસર લાંચની માગણી કરેલી હતી. એ ગેરકાયદેસર ટોટલ 75,000ની લાંચની માગણી કરેલી હતી. એ અનુસંધાને ફરિયાદી અને ફરિયાદીના મિત્ર કમ અને એમને 20,000 રૂપિયા ગઈકાલે સવારના આપેલા હતા અને એ પૈસા આપ્યા પછી એસીબી પોલીસ સ્ટેશનમાં એમને ફરિયાદ આપવા માટે આવેલા હતા. એ અનુસંધાને સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના શ્રી બીકે વનાર પોલીસ ઇન્સ્પેક્ટર રાવે ફરિયાદીની ફરિયાદ લઈ અને ગઈકાલે લાંચના છટકાનું આયોજન કરેલું હતું. લાંચના છટકાના આયોજન દરમિયાન જે લાંચની જે માગણી 75,000ની થઈ હતી અને અગાઉ જે 20,000 આપી દેવામાં આવેલા હતા, જે બાકી જે 55,000 વધ્યા હતા લાંચની રકમના, એ લાંચના છટકા દરમિયાન બંને યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.